आज आप धोरण आठ में गणित में चैप्टर नंबर चार स्टार्ट करिए छे। चैप्टर नंबर चार है प्रायोगिक भूमिति। भूमिति एटले तमने खबर छे कि तमे जे आकारो दोरो छो ने, त्रिकोण, चौरस, लंबचौरस, आ बधुं जे आकारो छे ने ए भूमितिनी अंदर आवे। गणितना त्रण भाग होय छे, अंकगणित, बीजगणित अने भूमिति। एमां आपणे भूमिति जे शीखीए छीए એમાં માપની બહુ વસ્તુ એક નિશ્ચિત હોવું જોઈએ। માપ વસ્તુ કેવી છે કે તમે પોઈન્ટ એક પણ આમ કરી દો ને આગુ પાછું, તો એ તમારે આખો જે તમે આકૃતિ દોરી છે એ ભૂલમાં આવે। જેમ કે તમે જુઓ છો કે અત્યારે જે બિલ્ડરો બિલ્ડિંગ બનાવે છે તો એનું તમને માપ આપી દે છે કે આ રૂમ આટલા વાય આટલાનો છે, તો એનો મતલબ કે એ રૂમ એ લોકો જે બનાવે છે તો દિવાલની જાડાઈ કટ કરીને, કેમ કે દિવાલની જાડાઈ એના પછી ચાલુ થાય છે, તમને રૂમમાં એટલી એટલીસ્ટ એ જે કહે છે એ સ્પેસ મળે છે। તો અહીંયા પોઈન્ટ વનનો પણ જે ફરક આવી જાય છે એ ઉપર નીચે ના થવો જોઈએ, એના માટે આપણે ભૂમિતિ એકદમ પરફેક્ટ શીખવી જોઈએ। જેમ કે હું કહું છું 4.5નો રેખાખંડ, તો તમારી પાસે જે ફૂટપટ્ટી છે 0થી લઈને 4 અને પછી 5 આવે છે। અહીંયા સપોઝ 5 આવે છે તો તમારે કેટલા દોરવાનો, જે 4 અને 5 વચ્ચેનો મોટો કાપો આવે છે એટલે સુધીનો રેખાખંડ દોરવાનો। હવે એના પછી તરત આવશે 4.6, તો તમે જરાક પણ રેખાખંડ સહેજ મોટો કરી દો છો તો એ રેખાખંડ તમારો 4.6નો થઈ જાય છે। તો જે તમારે માપ જોઈએ છે એ પછીનું એ મળતું નથી। આ તો ખાલી રેખાખંડ માટે હતું એટલે ચલો આપણે સહેજ આગુ પાછું થાય તો ચલાવીએ, પણ જ્યારે ત્રિકોણ દોરવાનું હોય, હું એમ કહું એક બાજુ 4.6, એક બાજુ 3 અને બીજી બાજુ 8, આવી રીતે દોરવાની છે, તો તમે 4.5ની જગ્યાએ 4.6 કરો તો ઓબ્વિયસલી તમે અહીંયા માપ સરખું આવી શકે નહીં, કેમ કે ત્રિકોણ તમારે આમ બનાવવાનો હોય એની જગ્યાએ તમારે નીચેની જે 4.5ની લાઈન છે એ અડધી પોઈન્ટ વધારે આવે। તો ભૂમિતિમાં તમારે માપ ચોક્કસ રાખવાનું અને એ આપણે એક્ઝેક્ટ પરિકરની મદદથી કરી શકીએ છીએ। પરિકરમાં તમારી જાણીદાર માપ હોય છે, આમ તમે હોય છે, ધારો કે આ મારું પરિકર છે, તો હું જે ચાપ મારીશ એ આમ મારીશ, જે તમે પેન્સિલ ભરાવો છો તો તમારો જે અણીદાર પોઈન્ટ છે એ એક્ઝેક્ટ બિંદુ ઉપર હોવો જરૂરી છે। બીજી વસ્તુ કે જ્યારે આપણે ચાપ મારીએ છીએ તો એ ચાપ ક્યાં છેદે છે એનું પોઈન્ટ દર્શાવવું જરૂરી છે। સપોઝ કે હું અહીંયા કહું છું સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે તમને એ વસ્તુ ખબર છે કે બધી બાજુઓના માપ સરખા હોય। આપણે 3 સેમીનો લઈએ તો શરૂઆત ડાયરેક્ટ પરિકરથી નહીં થાય, એક રેખાખંડ ચોક્કસ તમારે ફૂટપટ્ટીની મદદથી દોરવો પડશે। આપણે લઈએ 3 સેમી, સપોઝ કે આ મારો 3 સેમીનો એક રેખાખંડ છે, એને નામ આપ્યું ABC। મારે દોરવાનો છે ત્રિકોણ ABC કેવો, સમબાજુ, સમબાજુ ત્રણેય બાજુ સરખી હોવી જોઈએ। હવે એક રેખાખંડ દોર્યા પછી તમને ખબર છે કે અહીંયાથી જે બીજી બાજુ નીકળશે બંને બાજુથી એ બંને કેટલાની હશે, 3 સેમીની, બરોબર? તો 3 સેમીની હશે, એના માટે તમારે પરિકરની મદદથી 3 સેમીનું માપ ફૂટપટ્ટી પર લેવાનું, અહીંયાથી મૂકીને આમ ચાપ મારવાની। એવી જ રીતે અહીંથી પણ 3 સેમીનું માપ કીધું છે તો તમારે અહીંથી 3 સેમીનું માપ અહીંયા ચાપ તમારે દોરવાની। હવે આપણું એક્ઝેક્ટ માપ કયું કહેવાય, જ્યાં આ ચાપ છેદે છે ત્યાં, અહીં તમે એનું સી નામ આપો અને આને એ સાથે જોડી દો। તો આ તમારું 3 સેમી અને આ બાજુ પણ 3 સેમી, બરોબર? હવે આ જ વસ્તુ તમે ખાલી ફૂટપટ્ટીની મદદથી કરવા જશો તો શું થશે, આ 3 સેમી દોર્યા પછી તમારું અહીંથી 3 સેમી અહીંયા પણ આવી શકે, અહીં પણ આવી શકે, અહીં પણ આવી શકે, તો આ કયું બિંદુ તમે લઈ શકો એ ખબર પડશે નહીં, એટલે આના માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ। આ બાજુ તમને બીજું એક ઉદાહરણ છે, સમબાજુ ચતુષ્કોણ। ત્રિકોણમાં તો તમને ખબર પડી ગઈ, સમબાજુ ચતુષ્કોણ એટલે શું હોય, ચારે બાજુના માપ સરખા। ધારો કે આપણે લઈએ છીએ 4 સેમી, તો પહેલા તમારે ફૂટપટ્ટીની મદદથી 4 સેમી લેવો પડશે, બરોબર? હવે તમે સમજો કે સમબાજુનો આકાર આવો હોય છે, તો આ બાજુ અને આ બાજુ દરેકનું માપ કેવું હોય, આ સમબાજુમાં તો બધી બાજુ સરખી હોય। હવે હું ડાયરેક્ટ અહીંયા કોઈ બીજી લાઈન દોરી શકું નહીં, કેમ કે મને આ બે વચ્ચેનું અંતર ખબર નથી,
તો એના માટે ડાયરેક્ટ ફૂટપટ્ટીથી પણ ના લેવાય, કેમ કે ફૂટપટ્ટીથી લો તો 4 સેમી અહીંયા આવે, પણ આપણે સમ બાજુ દોરવાનું છે. તો આ વસ્તુ લંબચોરસમાં થઈ જાય છે. 4 સેમીનું દોરીએ તો અહીંથી પરિકરની મદદથી અહીંયા ચાપ દોરવાની અને અહીંયાથી બીજી ચાપ અહીંયા મારવાની. હવે તમને એ ખબર પડી ગઈ કે આ 4 સેમીની ચાપ છે, આ 4 સેમીની છે, પણ હવે આ બે વચ્ચેનું અંતર કેવી રીતે? તો અહીંયા તમે જે કોઈ પોઈન્ટ લો છો એને બી સાથે જોડો અને આ પોઈન્ટ પરથી અહીંયા ચાપ મારો. આ જે પોઈન્ટ લીધા પછી અહીંયા ચાપ મારી તો આ બંનેનું અંતર કેવું થશે? 4 સેમી. તો આ 4 સેમીનો ચતુષ્કોણ બનશે એ બી સી અને ડી. તો દરેક બાજુ સરખી છે એ ચેક કરવા માટે તમારે ફૂટપટ્ટીની મદદ લેવી પડશે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં બીજી રચનાનો આપણે આજે જોઈશું. હવે મિત્રો, સ્વાધ્યાય 4.1માં પહેલી રચના છે, ચતુષ્કોણ એબીસીડી દોરવાનો છે, જેમાં 5 માપ આપેલા છે, એબી, બીસી, સીડી, એડી અને એસી. દરેક વખતે તમારે મિત્રો યાદ રાખવાનું કે પહેલાં તમારે એની કાચી આકૃતિ દોરી રાખવાની. પાકી આકૃતિ ક્યારે થાય? જ્યારે આપણે માપ સાથે લઈએ. પણ કાચી આકૃતિ એટલા માટે કે જેથી તમને ખબર પડે કે આ દરેક બિંદુનું સ્થાન કઈ બાજુ છે. અને બીજી વસ્તુ, અહીંયા તમને એ બી સી ડી આપ્યું છે એટલે તમારે આ જ ક્રમમાં હંમેશા નામ લખવું જોઈએ. હવે હું એને એમ લખી દઉં એ સી ડી બી તો આ નહીં ચાલે, તો તમારા આ પ્રમાણે આ માપ ખોટા આવશે. એટલે તમને જે સવાલમાં ક્રમમાં કીધું છે એ જ ક્રમમાં તમારે કાચી આકૃતિ દોરવાની છે. હું અહીંથી એ ચાલુ કરું છું તો એ બી સી ડી, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ, આ રીતે તમારે ક્રમમાં નામ આપવાના. હવે છે એ બી 4.5 સેમી, બીજું છે બી સી 5.5, ત્રીજું છે સી ડી 4 સેમી, હવે તમને એ ડી આપ્યું છે 6 સેમી. મતલબ તમે જોઈ શકો છો કોઈ બાજુ તમારી સરખી નથી. એટલે તમને એ ખ્યાલ આવી ગયો કે જ્યારે તમે તમારી ફાઇનલ આકૃતિ દોરશો રચનાની, ત્યારે તમારા આ દરેકે દરેક બાજુઓ નાની મોટી નાની મોટી આવશે. બીજું કે એસી આપેલો છે 7, એટલે એસી શું છે? આપણો વિકર્ણ છે. અને ઓબ્વિયસલી વિકર્ણનું માપ મોટું જ હોય સમબાજુમાં, કેમ કે બે સાઈડ નજીક હોય. આપણે સમબાજુ અને સમાંતર બાજુ દોરીએ છીએ ને ત્યારે આ બે બાજુ નજીક આવે છે ને આ બે બાજુ દૂર જાય છે, એટલે વિકર્ણનું માપ મોટું થઈ જાય છે. એટલે ઓબ્વિયસલી સમજવાનું કે બે બાજુ કરતાં વિકર્ણનું માપ મોટું હશે. હવે આપણે આકૃતિ દોરવાની સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે નીચેનો બેઝ લઈ શકાય કાં તો ઉપરનું, જે બાજુથી ફાવે લઈએ. આપણે પહેલાં સીડી લઈએ, સીડી 4. જેમ આપણે કાચી આકૃતિમાં નામ આપેલા છે એ પ્રમાણે તમારે જવાનું છે, તો જ તમને આકૃતિમાં ખબર પડશે. હવે સી ઉપરથી 5.5ની તમારે શું કરવાની છે? ચાપ દોરવાની છે. તો ફૂટપટ્ટી પર તમે પરિકરની મદદથી 5.5 માપો, સી ઉપરથી તમારે અહીંયા ચાપ મારવાની. આ ચાપ મારી 5.5ની, હજી આ ચાપ ક્યાંય બીજે છેદી નથી. હવે શું છે અહીંયા? ડી ઉપરથી 6 સેમીની, તો ડી ઉપરથી તમે 6 સેમીની મારશો એટલે અહીંયા આવશે. ઓબ્વિયસલી આ 5.5 છે તો 6 એનાથી ઉપર જ હશે. હવે આપણી પાસે કોઈ બે ચાપ છેદી નથી. હવે હું આ બે ચાપ છેદું અહીંયા તો આ ત્રિકોણ બની જશે. એટલે આપણે હજી આ બે વચ્ચેનું માપ બાકી છે. ઉપરાંત અહીંયા એસી આપેલો છે 7, તો આપણે અહીંયા ડીથી એની ચાપ મારી છે 6ની, તો બીજી એ પરની ચાપ કઈ છે? 7 સેમી. તો સી ઉપરથી આપણે 7 સેમીની ચાપ મારીશું તો આ આપણો આવશે એ. અને એ ઉપરથી બીનું માપ કેટલું કીધું છે? 4.5, તો એ ઉપરથી 4.5ની ચાપ આમ મારીશું. આ પ્રમાણે તમારી ચાપ જ્યાં છેદે છે ત્યાં બી હવે જે છેદે છે એટલે તમારે એને જોઈન કરી દેવાના છે. હવે અહીંયા તમે તમારા માપ લખી શકો છો. તમે જોઈ શકો છો કે કાચી આકૃતિ કરતાં તમારી મેઇન આકૃતિ કેટલી અલગ આવે છે. એટલે કાચી આકૃતિ ખાલી આપણા સપોર્ટ માટે છે, બાકી તમારી ફાઇનલ આકૃતિનો કોઈ પણ આકાર હોઈ શકે. ચતુષ્કોણનો કોઈ બે રેખાખંડ સરખા હોઈ શકે, ચારે ચાર અલગ હોઈ શકે, કાં તો તમને બે વિકર્ણો ઉપરથી દોરવાના આપ્યા હોય તો પણ બની શકે છે. હવે આપણે જોઈશું બીજી રચના. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી રચના આપી છે જે યુ એમ પી, જમ્પ, બરોબર? તો આ જ ક્રમમાં આપણે નામ આપીશું. પહેલાં સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિ કોઈ પણ ચતુષ્કોણ જેવી હોઈ શકે,
હવે અહીંયા છે જે યુ એમ અને પી, બરોબર. હવે તમે આમ નામ લખો છો તો આમ જ જવાનું, જે યુ એમ પી કાં તો જે યુ એમ પી. હવે છે જે યુનું માપ 3.5 સેમી, યુ એમનું માપ 4 સેમી, એમપીનું 5 સેમી અને પીજીનું 4.5 સેમી. જો આમાં પણ સેમ આગળની જેમ કોઈના માપ સરખા નથી, એટલે કોઈ રેખાખંડ, એટલે કે જો 5 છે એ લાંબો આવશે, 3.5 છે એકદમ નાનો આવશે. પછી છે પીયુ 6.5, તો પીથી યુ 6.5 સેમી, બરાબર. તો યુથી આપણે એમથી લઈએ તો પી અને એમથી યુ એ બંનેનો આપણે જોઈન થઈ જાય તો આપણને જેની રચના મળી જશે. સૌ પ્રથમ આપણે લઈશું નીચે પીએમ વાળું 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર લીધા પછી કોઈ એક ખૂણો એવો પકડવાનો, જેમ કે અહીંયાથી આપણે લઈ શકીએ છીએ એમથી યુ 4 સેમી. તમારે પરિકર પર ફૂટપટ્ટીની મદદથી 4 સેમીની આમ ચાપ મારવાની, અને એ જ વસ્તુ તમે પી ઉપરથી કેટલી લેશો 6.5 સેમી, તો 6.5 સેમી લઈને આ ચાપ ઉપર બીજી ચાપ મારવાની. તો આ તમારો અહીંયા આવશે યુ. હવે તમે જોઈ શકો છો પી ઉપરથી જેનું માપ 4.5 છે, તો એ રીતે તમે પરિકર પર 4.5નું માપ લઈ પછી યુ પરથી 3.5 લો છો. હવે અહીંયાથી તમે 3.5 લેશો તો તમારી ચાપ કદાચ અહીંયા આવશે, તો તમે વિચારો બે ચાપ તો છેદતી જ નથી, તો એવું નથી. તમારી આ ચાપ કેવી છે, નાની છે, તમારે એને લંબાવવાની રહેશે, પછી બાકીની જે વધારાની છે એને તમારે ભૂસી દેવાની, પણ બે ચાપ છેદે જ ખરી. પછી એનું જે છેદ બિંદુ આવ્યું ત્યાં જે નામ આપો, એને યુથી જોઈન કરો અને પીથી જોઈન કરો. તો આ રીતની તમારી રચના બનશે. હવે વિદ્યાર્થી મિત્રો, મુદ્દો એ છે કે આપણે રચનાના મુદ્દા કઈ રીતે લખીશું. રચના દોરતા આવડી જાય પણ મુદ્દા કઈ રીતે લખવાના, તો મુદ્દા એકદમ સરળ છે. એકવાર તમારી રચના જો સાચી આવશે તો મુદ્દા સરળ રીતે લખાશે. જેમ કે હું આની રચનાના મુદ્દા બોલું છું, કઈ રીતે છે, આપણે જે કામ કર્યું છે એ જ કામ આપણે ક્રમ અનુસાર લખવાનું છે. આપણે પહેલાં સૌ પ્રથમ શું કર્યું, એક રેખાખંડ દોર્યો 5 સેમીનો, તેને પી અને એમ નામ આપ્યું. ત્યારબાદ એમ બિંદુને કેન્દ્ર તરીકે લઈ ઉપરના ભાગમાં 4 સેમીની ચાપ મારો. હવે પી બિંદુને કેન્દ્ર લઈ 6.5 સેમીની એ ચાપ ઉપર બીજી ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં યુ યુ નામ આપો. હવે તમે શું કર્યું, પી ઉપરથી જેની ચાપ અને યુ ઉપરથી જેની ચાપ મારી, તો અહીંયા એવી રીતે લખાય કે પીને કેન્દ્ર લઈ 4.5 સેમીની એક ચાપ ઉપરના ભાગમાં લો અને યુ ઉપરથી 3.5 સેમીની ચાપ એના ઉપર દોરો. આ ચાપ જ્યાં છેદશે ત્યાં છેદબિંદુનું નામ શું આપો, જે. તો આ રીતે આપણી રચના તૈયાર થાય છે. હવે અહીંયા આપણને ત્રીજા નંબરમાં નામ આપી દીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે તમને એ ખબર પડી ગઈ કે તમારી જે રચના આવશે એ રચના સમાંતર બાજુ ચતુષ્કોણ હોવી જોઈએ. અને જો તમને સમાંતર બાજુ ચતુષ્કોણનો આકાર ખબર હશે તો તમારી રચના તમે સાચી દોરી શકશો. આવી રીતની કંઈક રચના હોય છે. લંબચોરસને તમે થોડુંક જે વાંકું કરો છો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ જ વસ્તુ ઊભામાં આવી શકે. બરોબર. હવે એ રચના કોઈ પણ હોઈ શકે. આપણે અહીંયા કાચી આકૃતિમાં ઉપરવાળી લઈએ. નામ આપ્યું છે એમ ઓ આર ઈ, એમ ઓ આર અને ઈ. હવે ઓ આર છે 6 સેમી, એટલે ઓ આર 6 સેમી લઈશું. આર ઈ છે 4.5 અને ઈ ઓ છે, ઈ થી ઓ વિકર્ણની વાત કરી છે, 7.5 સેમી. હવે તમે એમ વિચારશો કે ટીચર અહીંયા તો ઉપરના ને બાજુના માપ આપેલા નથી, તો તમે એ સમજો કે લંબચોરસમાં સામસામેના માપ કેવા હોય છે, સરખા હોય છે. તો એવી જ રીતે સમાંતર બાજુમાં કેવા હોય, સરખા. અહીંયા પણ 6 સેમી અને આ સામે 4.5 સેમી. હવે આપણે રચનાની શરૂઆત કરીએ. પહેલાં આધારથી લેવાની, નીચેનું જે હોય એ સરળ પડે. પહેલાં આપણે 6 સેમી ઓઆર લઈ લઈશું. ઓઆર લીધા પછી 4.5 સેમીની ચાપ ક્યાં મારીશું, ઈ માટે. તો અહીંયાથી લઈને ઉપરના ભાગમાં ચાપ મારીશું અને એ જ વસ્તુ ઓથી કેટલી લેવાની છે, 7.5. તો ઓને કેન્દ્ર રાખી આ ચાપ ઉપર બીજી ચાપ મારીશું, બરોબર.
चाप ज्यां छेदे छे त्यां शुं नाम आपीए छे ई अने एने ओ अने आर साथे जोड़ी देशुं बराबर। अहीं थोड़ुं तमने अलग अलग लागशे पण तमे ज्यारे फूटपट्टी अने परिकरनी मददथी करशो तो एक्झेक्ट एनो आकार आवशे। हवे आ छे 7.5 सेमी। હવે એવું કહે છે કે ઓ ઉપરથી આપણે એમ અને ઈ ઉપરથી પણ એમની ચાપ આપણે મારવાની તો આપણને એમ બિંદુ મળશે। તો ઓ ઉપરથી 4.5 એટલે ઓને કેન્દ્ર રાખીને 4.5ની ચાપ અહીંયા મારવાની અને ઈ ઉપરથી 6 સેમી તો ઈ ઉપરથી 6 સેમી લઈશું એટલે અહીંયા આવશે। પછી એને ઓ સાથે અને ઈ સાથે જોડી દો તો આ રીતે તમારી આખી રચના તૈયાર થાય છે। તમને એ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે તો તમારો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ થવો જોઈએ। હવે આના રચનાના મુદ્દા કઈ રીતે લખાય એ તો તમને ખ્યાલ છે, તમે એક પોર્શન જે રીતે લખો છો એ જ પોર્શન બીજી બાજુ છે તો તમે દરેક વખતે ના લખો તો પણ ચાલે। આપણે શરૂઆત કરીએ કે ઓઆર 6 સેમી રેખાખંડ છે તો ફૂટપટ્ટીની મદદથી 6 સેમીનો રેખાખંડ દોરો, તેને ઓ અને આર નામ આપો, આર બિંદુને કેન્દ્ર રાખીને ઉપરના ભાગમાં એક ચાપ દોરો અને પછી ઓને કેન્દ્ર રાખી 7.5 સેમીની એ ચાપ ઉપર બીજી ચાપ દોરો, બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં ઈ નામ આપો। એ જ વસ્તુ અહીંયા કરવાની છે, ઓને કેન્દ્ર રાખી 4.5 સેમી માપ લઈ ઉપરના ભાગમાં એક ચાપ દોરો અને ઈને કેન્દ્ર રાખી 6 સેમીની ચાપ બીજી દોરો, એ ચાપ જ્યાં છેદે ત્યાં એમ નામ આપો, એમને ઓ અને ઈ સાથે જોડી દો તો આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર છે। વિદ્યાર્થી મિત્રો, આના પછીનો છે સમબાજુ ચતુષ્કોણ, એની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે અને હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં સ્વાધ્યાય 4.2ના દાખલા જોઈશું।